તળાજા મામલતદાર કચેરી તેમજ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે દેવળિયા ગામે સંપ યોજનાના કામમાં દબાણ નહીં હટાવવાની માંગ સાથે આવેદન અપાયું. આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દેવળિયા ગામે વેલનાથ નગર વિસ્તારમાં અંદાજે 80-90 પરિવારો મકાન અને પ્લોટ વિહોણા છે. તેમની ઉચ્ચ કક્ષા સુધી અગાઉ રજૂઆતો પણ કરવામાં આવેલ છે. અત્યારે પ્રશ્ન એ છે કે દેવળિયા ધારે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ યોજના હેઠળ પાણીનો પ્લાન્ટ બની રહેલ છે. આ પ્લાન્ટમાં આ વિસ્તારના ઝૂંપડાઓ તેમજ કાચા પાકા મકાનો તેમજ ગામ સમસ્ત શ્રી રામદેવ પીર બાપાની જગ્યા આવેલી છે. સંપ યોજનાના અમુક કર્મચારીઓ દ્વારા માપણી કરવામાં આવેલ જેમાં આ જગ્યા સહિત ઝૂંપડપટ્ટી વિસ્તાર પણ જતો રહે તેમ છે. અને જો ખાલી કરાવવામાં આવે તો ઘર અને પ્લોટ વિહોણા પરિવારો ક્યાં રહેવા જાય તેવો આકરો પ્રશ્ન ઉઠાવ્યો. તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે આ મુદ્દાને લઈને અહીંના વિસ્તારમાં કાચા પાકા મકાનો ધરાવતા લોકોએ મામલતદાર કચેરી તેમજ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી સાથે આવેદન અપાયું હતું. રિપોર્ટ અશોકભાઈ સગર.